પોલીસ ભરતી પ્રક્રિયાને અનુસંધાને શારીરિક કસોટી માટે ભિલોડા ખાતે સેન્ટર ફાળવવામાં આવે તે સાથે ભિલોડા મામલતદાર અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લામાં મોટાભાગના યુવાનો દેશની સેવા માટે, દેશની સરહદો અને પ્રજાની સુરક્ષા માટે ગુજરાતમાં પોલીસ જેવા વિવિધ ખાતાઓમાં ફરજ બજાવે છે. મુખ્યત્વે વિજયનગર, ભિલોડા, મેઘરજમાં ઉત્સાહી યુવાઓ આગામી પોલીસની ભરતીમાં તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ શારીરિક કસોટી માટે 200 કિલોમીટર દૂરના અંતરે જવું પડે છે, જેથી તેમને ઘણી અસુવિધાઓ પડે છે. તો અરવલ્લી જિલ્લામાં જ ભિલોડા તાલુકામાં શારીરિક કસોટી માટે સેન્ટર આપવામાં આવે તો સાથે હાલમાં તૈયાર કરી રહેલ યુવાનો અને ભિલોડાના પૂર્વ સરપંચ ભીખાભાઈ ભાટિયા તથા યુવાન ભિલોડા સામાજિક કાર્યકરો, આજે ભિલોડા મામલતદાર અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જયદીપ ભાટિયા, ZSTV, અરવલ્લી. હું પટેલ દામિની વિનોદભાઈ. અમારું એ જ કહેવું છે, સરે કીધું એ પ્રમાણે કે મને મોડેટી યા શામળા જીમ કે ગ્રાઉન્ડ આપો, એ બદલ અમારા દૂર જવું પડે છે, એ ના જવું પડે, જે તકલીફ વેઠવી પડે છે એ ના વેઠવી પડે, એટલી જ તમને અમે રિક્વેસ્ટ કરીએ છીએ. તાલુકા પંચાયત મેઘરજ, પટેલ યોગેશ કુમાર. કે હું આવનાર દિવાળીના નવા વર્ષની તમામ મેઘરજ તાલુકાના મતદાર ભાઈઓને મારી નવા વર્ષની હું શુભકામના પાઠવું છું, અને આવનાર નવું વર્ષ મતદાર ભાઈઓનું સુખદાયી, શુભદાયી નીવડે અને નિરોગી નીવડે એવી મારી નવા વર્ષની શુભકામના. પ્રથમ તો આપ સર્વે ભાઈ બહેનોને મારા નમસ્કાર. મારું નામ ચિમનભાઈ કોદરભાઈ સોલંકી, મેઘરજ, ઇન્દિરાનગર. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જત આપ સર્વે જણાવવામાં આનંદ થાય છે કે આવતું નવું વર્ષ હું તથા મારા સર્વે પરિવાર તરફથી મેઘરજ તાલુકાના તમામ મતદારોને નવા વર્ષની શુભકામના. નવું વર્ષ આવનાર નવું વર્ષ શુભદાય, સંપત્તિ નિરોગી રહે એવી મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું. મનાત કનુભાઈ બદાભાઈ, અરવલ્લી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ. દિવાળીના નવા વર્ષના શુભેચ્છા પાઠવું છું. આવનારું વર્ષ તમારું અને તમારા પરિવારનું સુખદાયી નીવડે અને નિરોગી રહો એવી શુભેચ્છા મારા અને મારા પરિવાર વતી પાઠવું છું.